चेप्टर 5 लैक्चर नंबर आप 36 हुई लास्ट लैक्चर में जो टॉपिक था त्या सुधी बदाज पॉइंट पूरा थी गया था और एक्स्ट्रा रकम अमुक द्वितीय कक्षा विकल्प संगत दीधेली बराबर तो आज हम आप नवो टॉपिक भणीए छे। नवो टॉपिक है आपो मध्य कमान प्रमेय। जो एफ एफ कोई विधेय है, एफ ए कोई क्लोज इंटरवल ए बी में सतत हो अने ओपन इंटरवल ए बी में विकलनीय हो तो सी बिलोंग्स टू ओपन इंटरवल ए बी एवं मळे के जेथी एफ डेस सी इज इक्वल टू एफ बी माइनस एफ ए अपॉन बी माइनस ए थाय। आनो अर्थ आपणे समझिए, एक विधेय एफ छे जे क्लोज इंटरवल में सतत होवो जोईए अने एज विधेय एफ ओपन में विकलनीय थवो जोईए। विकलनीय मतलब ए थी बी नी वच्चे एनु विकलन पॉसिबल होवु जोईए। जो आ बे शरतोनुं पालन थाय तो आ ए अने बी वच्चे ए अने बी नहीं पण एनी वच्चे कोई किंमत सी एवी मळे के जेथी ए सी आगळनो विकलित एटले के एफ डेस सी एनी किंमत आटली एफ बी माइनस एफ ए अपॉन बी माइनस ए थाय। हवे आ कंसेप्ट समझा, थोड़ी थियरिकल माहिती हूँ तमने आपूँ, आनो भौमितिक अर्थ तमने समझावुं छुं। खरेखर अर्थ में सतत थवुं कोने कहेवुं, विकलनीय थई ने विकलन जे थाय छे एक्चुअलमां मूल्य शुं आपे छे, ना जे गुणोत्तर छे शुं दर्शावे छे आपणे समझीए। बाकी आटली शरत कहीने दाखला गणीए तो तमने दाखलामां तो ख्याल आवानो छे, પણ 100% કન્સેપ્ટ શું કહેવા માંગે છે ને એ આપણે સમજીએ। ચાલો હવે આનો ભૌમિતિક અર્થ આપણે સમજીએ છીએ। જો પહેલો મુદ્દો શું કહે છે, ક્લોઝ ઇન્ટરવલ એ બીમાં સતત હોય, તો સાતત્યનો ભૌમિતિક અર્થ શું થાય, આપણે અહીંયા અક્ષોના સાપેક્ષે વાત કરીએ। માનો કે અહીંયા 1 2 3 4 5 આ પ્રમાણે એક્સ અક્ષ પરની કિંમતો લીધી છે। હવે કોઈ એક વિધેય વાય બરાબર એફ એક્સ છે, એટલે કે વાય એક્સ સાથે એફ દ્વારા સંબંધ ધરાવે છે। હવે અહીંયા હું એક્સની અલગ અલગ કિંમતો લઈએ અને આપણને વાયની અલગ અલગ કિંમતો મળે, એક્સને અનુરૂપ વાયની અલગ અલગ કિંમતો મળવાની છે, જેવું વિધેય હોય એ પ્રમાણે એની અનુરૂપ કિંમતો આપણને મળે। એ તમામ કિંમતોને આપણે આલેખમાં દર્શાવીએ અને તમામ બિંદુઓ આપણે જોડીએ તો શું બને, એનો આલેખ બને। ચલો આ કિંમતો જે મળી ગઈ હોય એને આપણે આલેખમાં નિરૂપણ કરીએ અને એ તમામ બિંદુઓને આપણે જોડીએ એટલે વિધેયનો શું બને, આલેખ બને। હવે આલેખમાં એક ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે વિધેયનો પ્રદેશ આર હોય, આર પરના પ્રદેશ પરનો જો આલેખ બનાવતા હોય તો જ એ ક્રમશઃ બિંદુઓ આપણે જોડી શકીએ, બાકી આલેખમાં બિંદુ જોડાશે નહીં। માનો કે આ વિધેય એફ છે જેનો પ્રદેશ આર છે, બરાબર, આર ન હોય તો આરનો કોઈ ઉપગણ હોવો જોઈએ, પણ ઇન્ટરવલ હોવો જોઈએ, ઓપન અધરવાઇઝ ક્લોઝ ગમે તે હોય, બરાબર છે। માનો કે આ વિધેય એફનો 1 થી 4 મેં આલેખ બનાવ્યો, 1 થી 4, હવે 1 થી 4 આલેખ બનાવતી વખતે માનો કે 1 થી 4 આલેખ આ પ્રમાણે કઈ બન્યો। હવે આ આલેખ બનાવતી વખતે તમે ધ્યાન આપો, અહીંયા મેં પેન્સિલ અહીંયા મૂકી, અહીંથી આગળ ગઈ, અહીંથી હાથ મારો ઉપર થયો, પછી પાછી મારે પેન્સિલ મૂકવી પડી અને પછી આલેખ બન્યો, એટલે આ આલેખ સળંગ બન્યો નથી, વચ્ચે તૂટે છે એવું કહેવાય। શું કહેવાય, અહીંયા વચ્ચે તૂટે છે। અચ્છા માનો કે આ જ વિધેયનો મેં આલેખ બનાવ્યો છે અને આવો કંઈ પણ બન્યો, ગમે તે આકારથી મતલબ નથી, પણ દોરતી વખતે મેં પેન્સિલ ઉપાડી, પેન પેન્સિલ જેનાથી પણ દોરતા હોઈએ, એ હાથ ઉપાડ્યો કે નથી ઉપાડ્યો એ ખાસ ધ્યાન આપવાનું, હાથ ઉપર કરવો પડ્યો કે નહીં, તો આ આલેખમાં હાથ ઉપાડવો પડતો નથી, એટલે કે આલેખ આપણે સળંગ દોરી શકીએ છીએ। આલેખ કેવો બને છે, સળંગ બને છે, અહીંયા આલેખ સળંગ બનતો નથી, અહીંયા આલેખ તૂટે છે। તો જે વિધેયનો આલેખ સળંગ હોય, એ વિધેયને કહેવાય સતત વિધેય। જે વિધેયનો આલેખ સળંગ હોય એવા વિધેયને કહેવાય સતત, જેનો આલેખ સળંગ નથી એટલે કે વચ્ચે તૂટે, હવે તૂટે એકવાર બે વાર ગમે ત્યારે, એકવાર બે તૂટે એટલે એ વિધેયનો આલેખ સળંગ નથી એવું કહેવાય, એટલે કે એ વિધેય સતત નથી એવું કહેવાય, અને આવા વિધેયને આપણે શું કહીશું, અસતત વિધેય, બરાબર। સાતત્યનો અર્થ તો આપણે ચેપ્ટરની શરૂઆતમાં શીખી જ ગયા, પણ એનો ભૌમિતિક અર્થ અત્યારે સમજાવું છું, બરાબર। એટલે કોઈ પણ વાક્યમાં આપણને વિધાન આવું કહેતું હોય કે ભાઈ એફ એ થી બીમાં ક્લોઝ ઇન્ટરવલ એ થી બીમાં સતત છે, તેનો અર્થ આપણે શું સમજાય કે એક્સ બરાબર એ કિંમત આલેખમાં, માનો કે અહીંયા કોઈ એક્સની કિંમત એ છે, આ એક્સ અક્ષ પરની કિંમત એટલે કે એક્સની કિંમત એ છે, બી એટલે એક્સ અક્ષ પરની કોઈ કિંમત બી। હવે ઓફિશિયલી તમને અહીંયા ખ્યાલ જ છે કે ક્લોઝ ઇન્ટરવલ એ બીમાં પહેલી જે કિંમત હોય એ નાની હશે અને બીજી કિંમત કેવી હશે, મોટી,
એટલે એક્સ અક્ષ પર એ ને મેં ડાબી બાજુ અને બી ને મેં જમણી બાજુ બતાવ્યો છે, એટલે એ કરતા બી કેવો છે? મોટો. હવે શબ્દ અહીંયા શું વાપર્યો? એફ ક્લોઝ ઇન્ટરવલ એ બી માં સતત છે, એનો અર્થ થયો આ વિધેય એફ નો આલેખ ગમે તેવો બને પણ એ આગળથી માંડીને બી આગળ સુધી જે આલેખ જશે એ હાથ ઊંચો કર્યા વગર જશે, સળંગ જશે. પછી એ આલેખ નીચે જઈને ઉપર જાય, ઉપરથી નીચે આવે, સ્ટ્રેટ આવે, કોઈ પણ પ્રકારે આવે, પણ આલેખ કેવો આવશે? સળંગ આવશે. સતત શબ્દનો અર્થ ખેલાવી ગયો. સતત હોવું એનો ભૌમિતિક અર્થ એવો થાય જે તે વિધેયનો આલેખ એ બિંદુથી એ બિંદુ સુધી સળંગ છે. ક્લિયર? પછી આપણે બીજો શબ્દ હતો અંદર ઓપન ઇન્ટરવલ એ બીમાં વિકલનીય હોય. હવે વિકલનનો અર્થ સમજીએ. આ એક વિધેય એફ નો મેં આલેખ ગમે તે પ્રકારે બનાવી દીધો છે. ચાલો આ વિધેય એફ નો મેં આલેખ બનાવ્યો છે અહીંયા. હવે અહીંયા મેં આમ લખ્યું કે કોઈ વિધેય એફ નું મેં વિકલન કર્યું અને એક્સની કિંમત મેં બે મૂકીને મને જવાબ 15 મળ્યો છે. એફ ડેશ 2 ઇઝ ઇક્વલ ટુ 15, આનો અર્થ થયો વિધેય એફ નો બે આગળનો વિકલિત 5 છે. તો આનો ભૌમિતિક અર્થ શું થાય સમજાવું. માનો કે અહીંયા એક્સની કિંમત 1 છે, એક્સની કિંમત 2 છે, એક્સની કિંમત 3 છે, એક્સની કિંમત 4 છે. તો એક્સ બરાબર ટુ ને સંગત વિધેય એફ પરનો પોઈન્ટ, વિધેય એફ પરનું બિંદુ કયું થાય? આ થવાનું. એને સંગત વાયની કિંમત અહીંયા હશે, આ હાઇટ જે પણ હોય તે, એને સંગત અહીંયા બિંદુ થઈ જાય. એટલે આ જે પણ બિંદુ હશે એનો યામ શું થઈ જાય? તો એક્સ યામ 2 અને વાયામ કેટલો? તો અહીંયા આપણને મળ્યો હશે. વાયામ કઈ રીતના મળ્યો હશે? એફ ઓફ 2. વિધેય એફમાં એક્સની કિંમત 2 મૂકવાથી મને જે જવાબ આવ્યો તે વાય બરાબર એફ ઓફ 2 એ અહીંયા હશે. એટલે આ જે બિંદુ આવ્યો એનો યામ શું થઈ જાય? તો એક્સ યામ 2 થયો અને વાયામ થઈ ગયો એફ ઓફ 2. હવે એફ ડેશ 2 નો અર્થ સમજીએ. આ એફ ઓફ 2 છે, ધ્યાન આપજો, મેં અહીંયા એફ ડેશ 2 ની વાત કરી રહ્યો છું. તો એફ ડેશ 2 નો અર્થ શું થશે? કે એફ ડેશ 2 નો અર્થ છે કે બે આગળ, બિંદુ 2 આગળ, એટલે આ એક્સ બરાબર 2 ને સંગત જે અહીંયા બિંદુ મળે છે ત્યાં મારે વક્રનો સ્પર્શક બનાવ્યો હશે. એ સ્પર્શકનો ઢાળ 15 થાય. એફ ડેશ 2 ઇઝ ઇક્વલ ટુ 15, એનો અર્થ થાય વિધેય એફના એક્સ બરાબર 2 આગળ, 2 આગળના સ્પર્શકનો ઢાળ 15 છે. એટલે કોઈપણ બિંદુ આગળનો વિકલિત આપણને શું આપે? ઢાળનું મૂલ્ય આપે. કોનો ઢાળ? તો તે વિધેય એફને સંગત એક્સ બરાબર 2 કિંમત આગળ જે બિંદુ આવશે એ આલેખમાં એ એક્સ બરાબર 2 બિંદુ આગળને સંગત મેં જે સ્પર્શક બનાવ્યો છે સ્પર્શકનો ઢાળ આપે. બરાબર આ જ વસ્તુ સમજાય. તો ફરી એક બીજું ઉદાહરણ બતાવું છું. માનો કે વિધેય એફનો કોઈ આલેખ મેં અહીંયા બનાવ્યો છે, વાય બરાબર એફ એક્સ. મેં અહીંયા લખ્યું એફ ડેશ 4 બરાબર 6. તો આનો અર્થ શું થાય? આ વિધેય એફમાં એક્સ બરાબર 4 બિંદુને સંગત જે પોઈન્ટ મળશે બરાબર એ આલેખના એ 4 બિંદુ આગળના પોઈન્ટની આગળ જે સ્પર્શક બન્યો હોય એ સ્પર્શકનો ઢાળ 6 છે. ખેલાવી ગયો? એટલે સાતત્ય અને વિકલનીય, એનો અર્થ ભૌમિતિક અર્થ આવો છે. સતત થવું મતલબ આલેખ સળંગ થવો, અને વિકલનીય થવું એનો અર્થ થાય જે તે બિંદુએ વિકલનીયતા દર્શાવે છે તે બિંદુએ વક્રના સ્પર્શકનો ઢાળ મળે છે. અને બીજા અર્થમાં એવો કહેવાય કે તે બિંદુએ સ્પર્શક આપણને મળે છે. ક્લિયર? એટલે સાતત્ય અને વિકલનીયનો મુદ્દો સમજી ગયા. હવે આ જે પોઈન્ટ કહેવા માંગે છે એનો અર્થ સમજીએ. ચલો તો અહીં આપણે સમજ્યા પ્રમાણે વિકલન શું બતાવે છે? જે તે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ. એટલે જો એફ એ આ બે શરતનું પાલન કરતો હોય તો આ એ અને બી વચ્ચે એક બિંદુ સી આપણને એવું મળે છે જેથી એફ ડેશ સી કેટલો થાય? આટલો થાય, એફ બી માઇનસ એફ એ અપોન બી માઇનસ એ. હવે જે પ્રમાણે આપણે સમજ્યા એ પ્રમાણે આ એફ ડેશ સી શું આપશે? તો બિંદુ સી આગળના સ્પર્શકનો ઢાળ આપે. જે પ્રમાણે આપણે સમજ્યા એ પ્રમાણે એફ ડેશ સી શું બતાવે છે? તો વિધેય એફનો સી આગળ જે આલેખ બનાવ્યો હશે એમાં બિંદુ સી આગળ સ્પર્શક બનાવી એ સ્પર્શકનો ઢાળ આપે. અને આ ઢાળનું મૂલ્ય કેટલું થાય છે? તો કે આ ગુણોત્તર જેટલું. બરાબર છે. ચાલો હવે સમજીએ એનો ભૌમિતિક અર્થ. હવે આ પોઈન્ટ સમજીએ. માનો કે વિધેય એફને જે આપણે એથી બીમાં સતત કીધો છે, એથી બીમાં એક્સ બરાબર એને સંગત કોઈ પોઈન્ટ એ અહીંયા છે, આ આપણે એક્સ અક્ષ છે, આ વાય અક્ષ, અને માનો કે કોઈ બી અહીંયા છે. તો પહેલું વાક્ય શું કહે છે? વિધેય એફ ક્લોઝ ઇન્ટરવલ એ બીમાં કેવું છે? સતત છે. તો એનો અર્થ શું થાય? એ થી બી સુધીનો આલેખ જે પણ બનશે એફનો એ કેવો બનશે? સળંગ બનશે. હું અંદાજે ગમે તેવો એક આકાર મેં આવો બનાવ્યો બી સુધીનો. ચલો એ થી બી, એટલે એ થી બી આલેખ સળંગ છે. એની પાછળ કે આગળ એ કેવો છે એનાથી આપણે કોઈ નિસ્પત નથી. અત્યારે એ થી બીનો મેં આલેખ બનાવ્યો. બરાબર છે. વિધેય એફનો આલેખ બનાવી દીધો છે.
वाय बराबर एफ एक्स अपने विधेय नो आलेख कर। चलो बीजो मुद्दों शू कहे विधेय एफ ओपन इंटरवल ए बी में विकलनीय है। हम ओपन इंटरवल ए बी में विकलनीय है मतलब ए नहीं बी नहीं પણ એની સિવાય તમામ બિંદુએ વિકલનીય છે। હવે તમામ બિંદુએ વિકલનીય છે નો અર્થ શું થાય કે માનો કે આ x બરાબર a બિંદુ છે અને આ x બરાબર b ને સંગત બિંદુ છે તો ઓપન ઇન્ટરવલ ab માં વિકલનીય છે નો અર્થ થયો a અને b સિવાય તમામ બિંદુએ વિધેય f કેવો છે વિકલનીય છે। તમામ બિંદુએ વિકલનીય છે નો અર્થ શું થાય તમામ બિંદુએ એના સ્પર્શકો મળે તમામ બિંદુએ આપણે સ્પર્શકો બનાવી શકીએ આનો અર્થ આવો થયો। એટલે ઓપન ઇન્ટરવલ ab માં વિકલનીય છે નો અર્થ થાય તમામ બિંદુએ મને સ્પર્શક મળશે બરાબર છે। તો કોઈ બિંદુ સી એવો આવશે કે જેથી એ સી આગળના સ્પર્શકનો ઢાળ કેટલો થાય આટલો થાય। આનો અર્થ આપણે સમજીએ આ શું કહેવા માંગે છે। ચલો હવે એક્સ બરાબર એ છે વાય બરાબર બી છે હવે એક્સ બરાબર એને સંગત બિંદુ આ થયું તો આ બિંદુના યામ આપણે શું લખી શકીએ એનો એક્સ યામ એ થાય હવે વાય યામ કેટલો થાય તો અહીંયા જે ઊંચાઈ હશે એટલી। હવે કોઈ પણ વિધેયનો આલેખ આપણે બનાવ્યો હોય એક કઈ રીતે એના બિંદુ મેળવીએ તો આપણે અહીંયા એક્સની કિંમત મૂકીએ સાદરૂપ આપીએ જે પણ જવાબ આવે એ વાયનો જવાબ કહીએ તો એક્સ બરાબર એને સંગત જે બિંદુ મળ્યું છે એને વાયમાં આપણને કઈ રીતે મળ્યો હોય તો અહીંયા એક્સ બરાબર એ મૂકીને એટલે એફ ઓફ એ જે થશે એ શું થશે આ બિંદુનો વાયામ થશે આ જે બિંદુ હશે એનું મૂલ્ય કેટલું તો કે એફ ઓફ બી જેટલું બરાબર। ત્યારબાદ અહીંયા બીને સંગત બિંદુ આપણે મેળવીએ તો આના બિંદુનો એક્સ યામ બી છે અને એનો વાયામ કેટલો થશે જે પ્રમાણે આપણે હમણાં સમજાયા પ્રમાણે એફ ઓફ બી બરાબર તાને સંગત આપણે અહીંયા પોઈન્ટ વિચારીએ તો એફ ઓફ બી અંદાજે ક્યાંક અહીંયા આવે ખ્યાલ આવ્યો। એટલે આ જે બિંદુ છે એનો એક્સિયામ એ વાયામ એફ ઓફ એ આનો એક્સિયામ બી વાયામ એફ ઓફ બી। ચલો આટલું સમજ્યા પછી ફરી એક જૂની વસ્તુ આપણે યાદ કરીએ રેખા ચેપ્ટરમાં આપણે ભણ્યા હતા કોઈ પણ રેખાનો આપણે ઢાળ મેળવ્યો છે બરાબર માનો કે અમે કોઈ એક રેખા બનાવી છે આ રેખા પર બે બિંદુ છે આ બિંદુનો એક્સિયામ એક્સ વન વાયામ છે વાય વન આ બીજું બિંદુ છે રેખાનું જેનો એક્સિયામ એક્સ ટુ અને વાયામ વાય ટુ છે તો આ રેખાનો ઢાળ મેળવવા માટે આપણી પાસે જે અલગ અલગ ત્રણ ઓપ્શન હતા એમાંનો એક ઓપ્શન શું થાય જો રેખા પરના બે બિંદુ મને ખબર હોય તો સૂત્ર શું કહે છે વાયામનો તફાવત વાયામનો તફાવત તે જ ક્રમમાં એક્સિયામનો તફાવત આ જે ગુણોત્તર મળે એ ગુણોત્તર શું બતાવે છે રેખાનો ઢાળ બતાવે છે યાદ આવ્યું વાયામનો તફાવત એટલે વાય ટુ માઇનસ વાય વન અથવા તો વાય માઇનસ વાય ટુ જે પણ ક્રમમાં લો એ ચલો મેં વાય ટુ માઇનસ વાય વન લીધો અચ્છા વાયામનો તફાવત તે જ ક્રમમાં એક્સિયામનો તફાવત લેવાનો આપણે જે ક્રમમાં વાયનો તફાવત લીધો છે તે જ ક્રમમાં આપણે એક્સનો તફાવત લઈશું તો વાય ટુ માઇનસ વાય વન કર્યું છે તે પ્રમાણે આપણે એક્સ ટુ માઇનસ એક્સ વન કરીએ એટલે આ ગુણોત્તર આપણને શું આપે આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ આપે। ચલો યાદ આવી ગયું તો હવે અહીંયા આપણે જે આ ગુણોત્તર છે એફ બી માઇનસ એફ એ અપોન બી માઇનસ એ એ આ બે બિંદુને સંગત આનો સંબંધ જોઈએ તો શું થાય છે એફ બી માઇનસ એફ એ આ રહ્યા અને બી માઇનસ એ નીચે છેદમાં છે અંશ શું છે તો આ બે બિંદુના વાયામનો તફાવત છે અને છેદ શું છે તો એ જ બે બિંદુના એક્સયામનો તફાવત। તો હમણાં આપણે જે અગિયારમાંનો મુદ્દો યાદ કર્યો એ પ્રમાણે આ શું થયો વાયામનો તફાવત ભાગ્યા તે જ ક્રમમાં એક્સયામનો તફાવત કોના વાયામ અને એક્સયામ તો કે આ બે બિંદુને તો એનો અર્થ થયો આ બે બિંદુમાંથી પસાર થતી મને જે રેખા મળશે બરાબર આ રેખાનો ઢાળ બતાવે છે આ બરાબર કયો ગુણોત્તર ઢાળ બતાવે છે ફક્ત આ જ ગુણોત્તરો આટલો ગુણોત્તર મને રેખાનો ઢાળ બતાવે છે કોનો ઢાળ બતાવે છે આ રેખાનો। હવે થિયરી શું કહે છે આ કિંમત આના જેટલી છે હવે આપણે સમજાય એ પ્રમાણે આ પણ ઢાળ જ છે કોનો ઢાળ છે તો સી આગળ દોરેલા સ્પર્શકનો ઢાળ હવે આ બંને મૂલ્યો કેવા કીધા અહીંયા ઇક્વલ કીધા એટલે અર્થ શું થાય છે કે સી આગળ જે સ્પર્શક બનાવ્યો એનો ઢાળ અને આ રેખાનો ઢાળ સરખો છે। થિયરીનો બીજો મુદ્દો આવ્યો કે બે રેખાના ઢાળ સરખા ક્યારે થાય જ્યારે બંને રેખા એકબીજાને સમાંતર હોય યાદ આવ્યું બે રેખાનો ઢાળ એક એમ1 ગણીએ એક એમ2 ગણીએ બે રેખાના ઢાળ સરખા હોવાની શરત શું છે બંને રેખા કેવી થાય સમાંતર થાય અને બે રેખા જો પરસ્પર લંબ હોય તો એમના ઢાળનો ગુણાકાર માઇનસ વન છે આ 11th મુદ્દો છે આપણે યાદ કરાયો બરાબર બે રેખા પરસ્પર લંબ થવાની શરત છે L1 અને L2 બે રેખા હોય તો બે રેખા પરસ્પર લંબ હોય તો એમના ઢાળનો ગુણાકાર માઇનસ વન હોય અને માનો કે આ L1 રેખા છે આ L2 રેખા છે L1નો ઢાળ M1 અને L2નો ઢાળ M2 હોય તો બે રેખા સમાંતર થવાની શરત છે કે તેમના ઢાળ કેવા થાય સરખા થાય
હવે આ બે રેખા આ ગુણોત્તર આ ગુણોત્તર સરખો છે, આ ગુણોત્તર એ ઢાળ છે કોનો આ રેખાનો, અને આ ગુણ આ કિંમત એ સી બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ છે, અને આ બંને કેવા થયા સરખા, મતલબ આ ઢાળ અને આ ઢાળ સરખા થયા, એનો અર્થ એવો થયો આ જેનો ઢાળ બતાવે છે એ રેખા અને આ જેનો ઢાળ બતાવે છે એ રેખા બંને કેવી થાય સમાંતર થાય, તો આને સમાંતર આ વક્રનો મારે સ્પર્શક બનાવવો પડે, એટલે કે એવી રેખા બનાવવી પડે મારે જે આનો સ્પર્શક હોય અને આને સમાંતર હોય, બરાબર છે, તો આ બંનેના ઢાળ કેવા કહેવાય સરખા થાય, અને આ રેખાનો ઢાળ કેટલો થાય છે આના ગુણોત્તર જેટલો, બરાબર, અને એ ઢાળ કયા બિંદુએ મળેલો છે આપણને સી બિંદુ આગળનો ઢાળ છે, એટલે આ જે બિંદુ હશે એ બિંદુનો એક્સ યામ સી હશે, એટલે એને સંગત બિંદુ સી અહીંયા મળે, અને સીને સંગત વાયામ આપણને કેટલો મળે એફ ઓફ સી મળે, ખ્યાલ આવી ગયો, એટલે આટલો એનો ભૌમિતિક અર્થ છે આટલા વિધાનનો, બરાબર, આ કન્સેપ્ટ બહુ તમને કામમાં લાગે જે ડબલઈના કન્સેપ્ટમાં બી, બરાબર છે, રિયલ શબ્દનો અર્થ તમને ખ્યાલ આવે, અહીંયા કયો શબ્દ આવે, માત્ર એક બે લાઈન અઢી લાઈન લખી છે પણ એ કન્સેપ્ટ આખો સમજવામાં આટલું નોલેજ આપણી પાસે હોવું જોઈએ, ફરી એકવાર સિમ્પલી રિવાઇઝ કરાવી દઉં છું કે વિધેય એફ ક્લોઝ ઇન્ટરવલમાં સતત છે એનો અર્થ આપણે લઈશું એ થી બીમાં એનો આલેખ સળંગ છે જે આલેખ બનાવ્યો, પછી ઓપન ઇન્ટરવલ એ બીમાં વિકલનીય છે એનો અર્થ થયો એ થી બી સુધી તમામ બિંદુએ વિધેય કેવું છે વિકલનીય છે એનો અર્થ તમામ બિંદુએ એના સ્પર્શકો મળે, તો આ જ અંતરાલમાં એક બિંદુ એક કિંમત સી એવી મળે કે તે સી બિંદુ આગળ એફ ડેસ એટલે કે એફનો વિકલિત એનું મૂલ્ય આ ગુણોત્તર જેટલું થાય, જે સમજાય એ પ્રમાણે આ ગુણોત્તર આ રેખાનો ઢાળ બતાવે છે, ક્લિયર, આટલી વસ્તુ આપણે સમજવાની છે. ત્યારબાદ રોલનો પ્રમેય છે, હવે રોલનો પ્રમેય અને મધ્યકમાન પ્રમેય બંને મુદ્દા એકને એક જ છે, બરાબર, જો રોલમાં પણ શરત એ છે કે વિધેય એફ એક ક્લોઝ ઇન્ટરવલ એ બીમાં સતત હોવી જોઈએ, પછી વિધેય એફ એ ઓપન ઇન્ટરવલમાં વિકલનીય હોવું જોઈએ, આ બે શરત જે મધ્યકમાન પ્રમેયમાં હતી એની બે શરત, ઉપરાંત અહીંયા એક ત્રીજી શરત છે કે જો એફ બી બરાબર એફ એ એટલે કે એફ ઓફ એ બરાબર એફ ઓફ બી થાય તો સી બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ એ બી એવો મળે કે જેથી એફ ડેસ સી કેટલો થાય ઝીરો થાય. હવે આ મુદ્દો અને આ મુદ્દો બંને એક જ છે, અહીંયા બે શરત હતી ક્લોઝમાં સતત થવું ઓપનમાં વિકલનીય થવું, એ બે શરતો અહીંયા છે જ, ક્લોઝમાં સતત અને ઓપનમાં વિકલનીય, ખાલી ત્રીજી શરત અહીંયા કઈ ઉમેરાઈ એફ એ અને એફ બી બંને કેવા થાય સરખા થાય. હવે એફ એ અને એફ બી બંને સરખા થઈ ગયા એનો અર્થ શું થયો, આ અંશ સરખો થઈ ગયો, એફ એ અને એફ બી જો સરખા હોય તો આ બાદબાકી કેવી થાય ઝીરો થઈ જાય, તો આખો ગુણોત્તર કેવો થઈ ગયો ઝીરો થઈ ગયો, અને ઝીરો જવાબ કોનો થઈ ગયો એફ ડેસ સીનો. છેલ્લે થિયરી એ જ કહેવા માગે છે અહીંયા કે જો આ બંને સરખા થઈ ગયા તો સી બિલોંગ્સ ટુ એ બી એવો મળે કે જેથી એફ ડેસ સી કેવો થાય ઝીરો થાય, ક્લિયર. મધ્યકમાન અને રોલનો અર્થ એકનો એક જ છે, તમે આને પણ રોલના પ્રમેય તરીકે વાપરી શકો છો, બરાબર, એમાં એફ એ અને એફ બી ઓટોમેટિક સરખા આવશે અને આ ગુણોત્તર ઓટોમેટિક ઝીરો થઈ જવાનો છે, ખ્યાલ આવી ગયો. હવે એનો ભૌમિતિક અર્થ આપણે સમજીએ એટલે કે એની સંગત જે આકૃતિ બનશે કેવી બનશે, તો જો અહીંયા એફ ડેસ સી કેવો થયો ઝીરો થયો, અને હમણાં આપણે સમજીએ એ પ્રમાણે એફ ડેસ સી શું બતાવે છે સી આગળના સ્પર્શકનો ઢાળ, હવે સ્પર્શકનો ઢાળ અહીંયા કેવો બતાવ્યો ઝીરો, તો જે સ્પર્શકનો જે રેખાનો ઢાળ ઝીરો હોય એ રેખા કેવી હોય સમખીતી જ હોય, એટલે સી આગળની જે આપણે આ રેખા બનાવી ને એ કેવી થઈ જાય સમખીતી થઈ જાય, એટલે આ આલેખ આ પ્રમાણે સીધો થઈ જાય, ખ્યાલ આવી ગયો. કારણ કે એફ એ અને એફ બી બંને કેવા છે સરખા છે, અહીંયા એક્સ બરાબર એ છે અને એક્સ બરાબર બી છે, એફ ઓફ એ માનો કે અહીંયા છે એફ ઓફ બી પણ અહીંયા થવાનો કારણ કે બંને કેવા છે સરખા છે, એટલે આ બિંદુને આ એક્સ બરાબર એને સંગત જે બિંદુ મળશે એ અને બીને સંગત જે બિંદુ મળશે બેની ઊંચાઈ બેની હાઇટ કેવી થાય સરખી. હવે એથી બીમાં આલેખ મારે સળંગ બતાવવો છે કારણ કે વિધેય એફ કેવું છે એથી બીમાં સતત છે, તે એ સળંગ બતાવીશ એટલે અંદાજે મેં ગમે તેવો આકાર મેં બનાવ્યો છે, માનો કે આકાર આવો થયો, બરાબર, પછી અહીંયાથી જે રેખા હું બનાવીશ આ કઈ રેખા બનાવી આ એક્સ બરાબર એને સંગત જે એફ ઓફ એ મળ્યું અને એક્સ બરાબર બીને સંગત મને બિંદુ જે એફ ઓફ બી મળ્યું છે એ બે બિંદુમાંથી પસાર થતી રેખા, બરાબર, તો થિયરી પ્રમાણે એફ ડેસ સી કેવો મળે છે ઝીરો થાય એવો, એટલે અહીંયા બિંદુ સી છે જેનો વાયામ એફ ઓફ સી થઈ ગયો, તો આ રેખા કેવી થઈ ગઈ એક્સ અક્ષને સમાંતર થઈ ગઈ, એટલે આનો ઢાળ કેવો થાય ઝીરો થઈ જાય, ક્લિયર, આવી ગયો પોઈન્ટ.
बने नो अर्थ एक नो एक है बराबर। चलो तो हवे आज थीअरी आपणे पेम्पलेट में समझाई है। अहीं विकलनीय में अहीं क्लोज बतावे छे बराबर, लखवाड़ा भूलती अहीं क्लोज कर नाख्यो छे, आपणे तमे ओपन कर नाखजो। अहीं ओपन इंटरवल ए बी आवे बराबर, बाकी बधा मुद्दा आपणे समझेला छे। छेलो एक नोट में मुद्दों में अहीं लखेलो छे कि रोलना प्रमेयनी शरतो पर्याप्त छे परंतु आवश्यक नथी। एटले के रोलना प्रमेयनी शरतोनुं पालन न थतुं होय तेम छता पण एफ डेश सी जीरो थाय तेवो सी मळी शके बराबर। एटले रोलना प्रमेयनी शरतनुं पालन थाय ए जरूरी नथी, पूरती छे एटलुं। जो रोलना प्रमेयनी शरत जेटली आपणे कीधी ने त्रण शरत, जो त्रण शरतनुं पालन थतुं होय तो आ 100% थाय ने थाय एफ डेश सी बराबर जीरो थाय एवो आपणे सी मळवानो छे। जो रोलना प्रमेयनी त्रणेय शरतनुं पालन थतुं होय तो एफ डेश सी जीरो थाय एवो सी आपणने मळे छे बराबर। परंतु आवश्यक नहीं, एनो अर्थ के आ त्रण त्रण शरतोनुं पालन थतुं होय तो ज आ मळे एवो जरूरी नहीं। आ त्रणेय शरतोनुं पालन न थतुं होय तेम छतां पण कोई सी एवो मळे के जेथी ढाळ केवो थाय जीरो थाय बराबर छे। એટલે આવશ્યક નથી, પૂરતી છે। એટલે ફરી એકવાર કહી દઉં, જો આ ત્રણ શરતોનું પાલન થતું હોય તો એફ ડેશ સી જીરો થાય એવો સી આપણને 100% મળે છે। પણ આ ત્રણેય શરતનું પાલન થાય તો જ મળે એવું જરૂરી નથી। ત્રણ શરતનું પાલન ન થતું હોય તેમ છતાં પણ કોઈ સી આપણને બિલોંગ્સ ટુ એ બી એવો મળી શકે જેથી એફ ડેશ સી જીરો થાય બરાબર છે। તો આ લેક્ચરમાં આ થિયરી આપણે જોઈ છે, આને સંગત દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું બરાબર છે। રોલના પ્રમેયના સંગત જે દાખલા આવતા હશે નેક્સ્ટ ક્વેશ્ચનમાં, અત્યારે અહીં સુધીનો અભ્યાસ આપણે રાખીએ છીએ।